पालनपुर तालुकाना पटोषण गामे मंगलवारे परंपरागत रीते योजाली गोगा महाराज ने शोभायात्रा में जोड़ेला ग्रामजनोए इतिहास ने याद करावी हती। राजाशाही वखते पाटणना राजा सिद्धराज जयसिंहे यज्ञनुं आयोजन कर्युं हतुं। जो कि आ यज्ञमां आहुति माटे घीनी जरूर पड़ता पालनपुर तालुकाना पटोषण गामेथी ऊंट गाड़ियों भरी घी पाटण मोकलायुं हतुं। पटोषण खाते सेजल तळावनी पाड़े आवेलुं 500 वर्ष जूनो गोगा महाराजनुं पौराणिक मंदिर ग्रामजनोनी आस्था अने एकतानुं प्रतीक बन्युं छे। दर वर्षे गाममां सर्व समाजना युवानो नागपंचमीना दिवसे भव्य शोभायात्रानुं आयोजन करे छे। निज मंदिरेथी निकलती आ शोभायात्रामां बळदगाड़ी ऊंट गाड़ियोने शणगारी करी गोगा महाराजनी मूर्तिने समग्र गाममां फेरवाय छे। डीजेना તાલે શોભાયાત્રામાં જોડાતા ગ્રામજનો નાચતા ગાતા મંદિરે પહોંચે છે। ગામના વડીલ લક્ષ્મણભાઈ ચૌધરીએ પરંપરા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સેજલ તળાવની પાળ ઉપર આવેલું ગોગા મહારાજનું મંદિર 500 વર્ષ જૂનું છે। પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે યજ્ઞમાં આહુતિ આપવા પટોષણ ગામમાંથી ખરીદેલ ઘી પાટણ મોકલવા પટોષણથી પાટણ સુધી ઊંટ ગાડીઓની કતારો લાગી હતી। છેલ્લા 10 વર્ષથી ગામના યુવાનો નાગપંચમીના દિવસે શોભાયાત્રા યોજે છે। મંદિર નજીકના સિજલ તળાવમાં મોટો ખજાનો દાટેલો હોવાની પણ લોકવાયકા છે। ગ્રામજનો શોભાયાત્રામાં જોડાઈ સમૂહ ભોજન લઈ ગોગા મહારાજ પ્રત્યેની આસ્થા પ્રદર્શિત કરે છે। આનો ઇતિહાસ તો અમારે ગરડાઓ એમ કહે છે કે આ ગોગ મહારાજનું વર્ષો પુરાણો મંદિર છે અને બાજુ તળાવ છે અને એ વખતે પૂજા થતી હતી અને બધું માન્યતા એવી છે કે સિદ્ધરાજ જયસિંહ જે વખતે હવન કર્યો એ વખતે પટોષણે ઘી પૂરું પાડ્યું હતું એટલે એની નામના છે અને ગોગ મહારાજના પ્રેરણાથી આ બધું બન્યું હતું અને આ યુવાનોને હાલ જે વિકાસ કર્યો એ બધો યુવાનોનો પ્રતાપ છે, છોકરાઓનો પ્રતાપ છે। લગભગ ગામના 6 છોકરા આ બધું છેલ્લા 10 વર્ષથી ઉજવણી કરે છે, વરઘોડું કાઢે છે, આખા ગામનું જમણવાર રાખે છે। એ જ બીજું કોઈ હા પટોષણ વિશે એમ કહેવત છે કે પટોષણ પાટણના તોલે અને આબુ ઉપર નામ બોલે, આવી આવો શિલાલેખ પણ આબુ ઉપર છે એવું કહેડિયા કહે છે। હા તળાવ એ અમારું તળાવ છે ને બહુ મોટું, એનું નામ સેજલ તળાવ છે અને એ બહુ મોટું વિશાળ તળાવ છે અને એની માન્યતા એવી છે કે તેઓ માલ કે મોરી દાટેલો પટણ સો ડટ્ટણ એ નામનો જે ગામ હતો ને એ બધો ફેલ થઈ ગયા અને લોકો બહાર નીકળી ગયા, બીજે ગામ વસાયા અને માલ છે એ કે ભાઈ રોડી રોડનો છોકરો અને માથું મેલે એ માલ ખાય એવી કહેવત છે।